नमस्कार जोर साहब, आज खोखरा सर्कल पर शू कार्यक्रम है तो शू माहिती आप मागो छो? आज अपनी देशनी आजादी माटे लड़ता लड़ता जे भर युवानी ने अंदर जे लोग कुर्बानी आपी देश ने आजादी माटे एवा वीर भगत सिंह, वीर राजपूर अने बीजे सुखदेवजी नु आज शहादत दिवस है। शहादत दिवसे अमे एमने श्रद्धांजलि अर्पण अने सलामी आपवा माटे भेगा थया छे। अने अमे आज एक मांग मूकीए छे, वर्षोथी अमे एक मांगणी करी छे કે જો તબલા વાદક, ગાયક, કલાકાર, સમાજ સેવક, રાજનેતા અને બધાને તમે જો રાજ્ય ભારત રત્ન આપી શકતા હોય તો મરણોત્તર પછીનું જે ભારત રત્ન હોય એ વીર ભગતસિંહને કેમ નહીં? એ માંગ સાથે વીર ભગતસિંહને તાત્કાલિક અસરથી હવે જ્યારે ભાજપ સત્તા ઉપર નથી ત્યારે એ જ લોકો પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હતા કે ભાઈ વીર ભગતસિંહને ભારત રત્ન આપવું જોઈએ, ત્યારે એઓ આજે ભૂલી ગયા છે અને અનેક ભારત રત્ન આપ્યા પણ ત્યાં એમાં ક્યાં પણ ઉલ્લેખ વીર ભગતસિંહનો કરવામાં આવ્યો નથી, એટલું સન્માન કરવામાં આવ્યું નથી, આ પૂરા ભારત દેશની કમનસીબી ઘટના છે। તો જે રીતે દેશ જઈ રહ્યું છે, વીર ભગતસિંહે કહ્યું હતું કે ગોરે હાકિમ જાયંગે અને કાલે હાકિમ આયા પછી ભારત સ્વતંત્ર ભારત નહીં પરંતુ અમને સંપૂર્ણ સ્વતંત્ર ભારતની રચના કરવી જોઈએ। તો અમે આજે જે પરિસ્થિતિ છે દેશની અંદર, આજે ખરેખર સંપૂર્ણ સ્વતંત્રતાની જરૂર છે, એ દિશામાં અમે લડીશું, તેનું આજે સંપર્ક કરવા માટે અમે ભેગા થયા છીએ। ઓકે, થેન્ક યુ સર। ओके, थैंक यू। આપણે સૌ કોઈ ઇન્કલાબ જિંદાબાદ કહું તો ઇન્કલાબ જિંદાબાદ કરીને બધા સલામી આપશે, સલામી આપો થઈ દો। નમસ્તે સાહેબ, આજના દિવસનો મેસેજ આપશો તમારો? આજે જ્યારે ભારત માતાની સ્વતંત્રતા માટે યુવાન વયે જે લોકો ફાંસી પર ચડી ગયા એવા શહીદી દિવસ છે, જે અમે અહીંયાથી આ મેસેજ આપવા માંગીએ છીએ કે શહીદ વીર ભગતસિંહને ભારત સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવે અને ભારત રત્નથી તેમને નવાજવામાં આવે એવી અમે તમારા માધ્યમથી સરકારને ગુજારિશ કરીએ છીએ। થેન્ક યુ।